नमस्कार खेडूत मित्रों, होम सर्विस प्रोवाइडर ग्रुप ना आपनो स्वागत करू छु। आज आपणे कम्पोस्ट खातर बनावानी रीत शीखीशु। आपने ख्याल होय तो अत्यारे गामडामां जोईए तो रस्ता उपर आपणे ढगला करेला छे, ज्यां त्यां आपणे गंदकी करी रह्या छीए। अने ज्यारे आपणा गढियाओ आ खातर ने आ छाण ने खाडो करी अने व्यवस्थित कोहवी अने त्यार पछी जमीनमां उपयोग करता, ज्यारे आपणे उकड़ा कर्या एना कारणे आपणा આપણે જે ઉકાળા બારા કાઢ્યા એટલે આપણે ગયા ખાડામાં, ખાડામાં એટલે કે દેણામાં ગયા, અને જયારે ખાડામાંથી ખાતરને બારું કાઢી અને પછી સીધું જ આપણે જયારે ખેતરની અંદર નાખી રહ્યા છીએ તો અનેક પ્રકારના જીવાતો એની અંદર આવે છે, સાથે સાથે અનેક પ્રકારના બિયારણો આવે છે જે કોહવા વગરનું હોય છે। ત્યારે કોહવાની રીત ખરેખર શું હોય છે તો એમાં શું કઈ પ્રક્રિયા આવે એ પ્રક્રિયા એક સામાન્ય નાની એવી ટાંકીની અંદર અમે તમને બતાવશું, જેથી કરીને તમને આઈડિયા આવે કે ના ખરેખર કમ્પોસ્ટ ખાતર કઈ રીતના બનાવી શકાય। તો બધા ખેડૂતને આ ખૂબ જ ઉપયોગી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, એટલા માટે જનકભાઈની વાડી આવ્યા છીએ। તો આજે અમે કમ્પોસ્ટ ખાતર કઈ રીતના બનાવવું એને તમને આખી વિગત આપશું। તો શરૂઆતમાં આપણે તાજું સાણની એક સ્લેરી બનાવવાની છે, ત્યારબાદ અમે એક માધ્યમ લીધેલું છે। આ માધ્યમ જે છે આની અંદર દરેક પ્રકારના સજીવ બેક્ટેરિયાઓ છે, એઝોટોબેક્ટર, રાઇઝોબિયમ, પીએચબી કલ્ચર, ડીકમ્પોઝર, આ બધા જ બેક્ટેરિયાનું એક જૂથ છે, જેની અંદર જે આ બેક્ટેરિયાનું ડેવલપિંગ છે તો આપણે એને કઈ રીતના ઉપયોગ કરવું। પેલા તો એક સ્લેરી બનાવી લેવાની, ત્યાર પછી અહીંયા આગળ અમે આ જે માધ્યમ છે એની સ્લેરી બનાવેલી છે। આ બંને સ્લેરીને અમે મિક્સ કરશું અને મિક્સ કરી આ અત્યારે અમે આ જે ખાતર અલગ અલગ સ્લેરી બનાવી અને ખાતર આની અંદર ગોઠવેલું છે, જેમાં પેલા અમે કૃષિ કચરો નાખેલો છે, ત્યારબાદ તાજું છાણ નાખેલું છે, ત્યારબાદ પાછો કૃષિ કચરો, અને એ રીતના અમે થર બનાવી અને એક છાયાવાળી જગ્યાએ રાખેલું છે। આ હંમેશા છાંયે હોવું જોઈએ। આપણે ઘણા બધા ખેડૂતો એમ કે ભાઈ છાંયા શા માટે, તો અમુક તાપમાનની અંદર કોઈ બેક્ટેરિયા ડેવલપ થતા નથી, એટલા માટે આનો છાંયો ખૂબ જ જરૂરી છે। અને સાથે સાથે કન્ટિન્યુ ભેજ ઓછામાં ઓછું 40% ભેજ આમાં હોવો જ જોઈએ ફરજિયાત। તો આપણે હવે જનકભાઈને કહીએ કે ભાઈ આ જે સ્લેરી બનાવેલી છે આપણે ધીરે ધીરે આની અંદર મિક્સ કરીએ અને ખેડૂતોને દેખાય કે ખરેખર આ સ્લેરીનો ઉપયોગ શું છે અને કઈ રીતના આપણે આને કરી શકીએ। જનકભાઈ પહેલા આપણે બંનેને મિક્સ કરતા જઈએ એકની અંદર, અને ત્યાર પછી મિક્સ કરી અને સ્લેરી આની અંદર નાખીએ। એક મિત્ર હેલ્પ કરવા આવો, આમાં નાખી દો સાહેબ। તો આ બંને સ્લેરી આપણે મિક્સ કરી છે, ત્યારબાદ એને 10 મિનિટ આ રીતના હલાવતું રહેવાનું। 10 મિનિટ હલાવ્યા પછી આપણે ધીરે ધીરે જે આ કમ્પોસ્ટ ખાતરનું એક બનાવેલું છે એની અંદર પેલા હોલ પાડી દેવાના, એટલે જે આ સ્લેરી છે નીચે સુધી પહોંચી જાય, એટલા માટે ધીરે ધીરે આ રીતનું સ્લેરીથી ઢાંકી દેવાનું રહેશે। નાખી દેવો તો તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે કે આ માધ્યમની જે માધ્યમ આપણે મિક્સ કર્યું છે એની સ્લેરી આપણે અંદર કમ્પોસ્ટ બેડની અંદર નાખી રહ્યા છીએ, કે આનાથી શું થશે કે સતત તમે જ્યારે ભેજ આપશો તો જે આની અંદર રહેલું ખાતર જે અલભ્ય સ્વરૂપમાં જે ખાતર છે લભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જશે અને એકદમ કોહવાઈ જશે અને ધીરે 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 ભેજ મળતો રહેશે। ત્યારબાદ આમાંથી અહીંયાથી સ્લેરી નીકળશે। આ જે સ્લેરી આવશે એ વર્મી કમ્પોસ્ટ નથી, પણ આ સ્લેરી રહી કમ્પોસ્ટ ખાતરની સ્લેરી છે। એનાથી શું ફાયદો થશે, તમે એકરે 1 લિટર આ સ્લેરી પિયતમાં આપશો સાથે તો અનેક ગણું વિકાસ વૃદ્ધિ અને યુરિયા ડીએપીની ઓછામાં ઓછી ખપત રહેશે। તો માટે તમે બધા જ મિત્રો ખેડૂત મિત્રોને વિનંતી છે કે બધા કોહવી અને ખાતરનો ઉપયોગ કરે। આપણે સીધું છાણનું ખાતર જે નાખી દઈએ છીએ એના કારણે અનેક તળકીડીઓ આવે છે, ઘણી બધી પ્રકારની ફૂગો આવે છે, તો એનાથી આપણને રાહત મળે અને બીજી કોઈ દવાઓ છાંટવાની જરૂરિયાત નથી। આ માધ્યમ પણ એક સર્ટિફાઈડ છે, સરકારના ધારાધોરણ પ્રમાણે બનેલું માધ્યમ છે, અને કોઈ પણ વ્યક્તિને આવું માધ્યમની જરૂરિયાત હોય તો અમારો સંપર્ક કરજો અને તમને એકદમ વ્યાજબી ભાવે અમે આ સવલત પૂરી પાડશું। તો જનકભાઈ આપણે ફરીથી આ સ્લેરીને આખી ઢાંકી દો અને આ રીતના આખું પેક કરી દો, બંને સ્લેરી ભેગી કરી અને થોડું પાણી એમાં ઉમેરજો। તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ જે ઘણી બધી થોડીક આપણને વધારાની મહેનત લાગે છે, પણ ખેડૂત મિત્રો આ વસ્તુ એવી છે કે આપણી ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે। તમને ખ્યાલ હોય તો દિવસે ને દિવસે અત્યારે દવા ખાતરના ખર્ચાઓ વધી રહ્યા છે, જ્યારે આપણું જે અહીંયા આગળ ફોનું છે, ફોનું પડેલું છે, આપણે
આપણા જે ગઢિયાઓ કહેતા હતા કે ના તમે કોહવી અને ખાતર વાપરો, જે આખી પદ્ધતિ આપણી જૂની જ છે, પણ ફરીથી આપણે એક શીખી અને આપણા આપણી વાડી આપણા ખેતરમાં આનો ઉપયોગ કરીએ, એટલા માટે આજે એક પ્રક્રિયા તમને દેખાડી રહ્યા છીએ. બસ એટલે તો આ રીતનું આ જે સ્લેરી છે આખી આ રીતના ઢાંકી દેવાની રહેશે. તો બધી સ્લેરી આખી ટાંકીને જે કમ્પોસ્ટ બેડ અમે બનાવ્યું છે એની અંદર મિક્સ થઈ જશે અને આની ઉપર ભેજ આપી દેવાનો રહેશે. ધારો કે તમે કોઈ આપણું જે કહેવાય કોથળો હોય, કોથળાને ભીનો કરીને રાખી શકો, અથવા તો ઉપરથી થોડું થોડું પાણી પડતું રહે એ રીતનું કન્ટેનર પણ તમે રાખી શકો છો. તો આ આપણી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત છે. આ આપણને 50-60 દિવસની અંદર એકદમ પ્યોર કમ્પોસ્ટ ખાતર મળશે. ત્યાર પછી આપણે તમને ફરીથી એકવાર વિડીયો બતાવશું તો તમને ખ્યાલ આવશે કે આ ખાતર ખરેખર આપણને કેટલું ઉપયોગી છે. તો બધા ખેડૂત મિત્રો આવું કાંઈક નવું ખાતર વ્યવસ્થિત બનાવી અને ખેતીની અંદર વાપરો તો તમારું ખેતીની અંદર બીજા જે ખર્ચાઓ છે ખાતરના એ ઓછા થાય અને સાથે સાથે જે ઘણા બધા આપણા ઉકડામાંથી જે ખાતર નાખીએ છીએ ને ઘણા રોગ આવે છે. તમને ખ્યાલ હોય તો જીરામાં ફૂકારા આવે છે, સફેદ ફૂગ આવે છે મગફળીમાં, તો આવી અનેક ફૂગો જે કોહવ્યા વગરના ખાતર હોય છે એમાં હોય છે. તો આ એક કોહવાની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા પૂરી કરી અને ખાતરનો ઉપયોગ કરશો તો ખૂબ જ તમને ફાયદાઓ થશે. નમસ્તે.